हाय हेलो केम छो नमस्कार, दिस इज आरजे पायल एंड इट्स टाइम फॉर स्वदर्शना। आ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે અલગ જ ટોપિક પર વાત કરવાના છે। આર હેપીનેસ ગુરુ મનીષ ખેરનાર ઇઝ વિથ અસ। સર, લાસ્ટ કેટલાય ટાઈમથી જ્યારે આપણું કોન્વર્ઝેશન થાય છે તો ઘણા બધા સવાલોના તમે જવાબ આપ્યા છે, ઘણા બધા લોકોને એનાથી ફાયદો થયો છે। કારણ કે ઘણીવાર કોઈ વ્યક્તિ જોઈએ કે જે આપણને સાચી સલાહ અને દિશા આપી શકે। બરાબર છે। હવે એક બહુ જ અગત્યનો મુદ્દો આજે મારે તમારી સાથે શેર કરવો છે। ટોક્સિક રિલેશનશીપમાં જ્યારે વ્યક્તિ હોય તો એક તો દુઃખી હોય, તો એમાંથી બહાર કેવી રીતે આવવું? વોટ ઇઝ યોર ટેક ઓન ધેટ ટોક્સિક રિલેશનશીપ? એક બહુ સરસ વાર્તા છે આની પર। ઓકે, સોક્રેટિસ નામ સાંભળ્યું હશે, બરાબર છે ને? સોક્રેટિસ ની વાઇફ હતી ને, એ બહુ જ ગુસ્સાવાળી સ્ત્રી હતી। અચ્છા। અને આખા એથેન્સ ને ખબર કે આ એને હેરાન જ કરી રાખે છે આખો દિવસ। એક દિવસ તો છે ને, એ બહાર કોકની સાથે વાત કરતો હશે, એને અંદર કઈક એનું કામ પડ્યું છે, એને બૂમ પાડી, તો પેલા ના સાંભળ્યું તો ગરમ ગરમ પાણી લઈને ઉપર નાખી દીધું। શી વોઝ સો મચ એંગ્રી લેડી। હવે એક નવયુવકને થયું કે ચલો આપણે આની સોક્રેટિસની ટાંગ ખેંચીએ, તો એની પાસે ગયો અને એના દુખતી નસ પર હાથ રાખવાના ઈરાદાથી જ ગયો હતો। તો જઈને કહે કે ભાઈ, મારે લગ્ન કરવા છે, હું કરું કે ના કરું? તો સોક્રેટિસ કે 100% કરવા જ જોઈએ। હવે પેલો યુવક હતો ને, થોડોક ગુગવાઈ ગયો કે યાર આ કેવું, મને તો એમ કે આ થોડો કન્ફ્યુઝ થઈ જશે, ના પાડશે, રડવા લાગશે, દુઃખી થશે, ટ્રિગર થશે, પણ એવું કઈ થયું જ નહીં। આ તો પાછા હા પાડે છે, કે શું કામ કરવું? કે જો બે ઓપ્શન છે, યા તો તમારી વાઇફનો સ્વભાવ સારો હશે તો તમે કમ્ફર્ટેબલી પોતાની લાઈફ જીવી શકશો, અને જો તમારી વાઇફનો સ્વભાવ સારો નહીં હોય તો યુ વિલ હેવ એન અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી ટુ બીકમ અ ફિલોસોફર લાઈક મી। હવે આ જોક છે ને, બહુ પોપ્યુલર છે ને, આટલે સુધી તો બધાએ સાંભળેલો છે। આના પછી સોક્રેટિસે જે કીધું ને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। ઓકે, વોટ ઇઝ ધેટ? એ બહુ જ ડીપ અને બહુ અઘરું છે સમજવા માટે। અચ્છા, વોટ ઇઝ સેડ કે મારી વાઇફ મારામાં બદલાવ લાવવા માટે મારા જીવનમાં આવે છે, કે એની એવી બધી હરકતો કરે છે જેનાથી હું ટ્રિગર થઉં, અને હું ટ્રિગર થઉં એનાથી મને ખબર પડે છે કે મારી અંદરનું ક્લીનિંગ બાકી છે, હજી ક્લેન્ઝિંગ બાકી છે, મારે એટલું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું બાકી છે, મારે એટલું સ્વદર્શન કરવાનું બાકી છે। એટલે આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ માય વાઇફ, શી ઇઝ એન એન્જલ ટુ મી, કે એ આટલો બધો સમય અને આટલી બધી શક્તિ આપે છે મારી અંદર ટ્રાન્સફોર્મેશન લાવવા માટે। અને મને પણ ખબર છે, જ્યારે હું એની કોઈ પણ હરકતથી ટ્રિગર થવાનું બંધ થઈ જઈશ ત્યારે એ મારું કામ થઈ ગયું છે એવું સમજીને પછી મને વધારે ટ્રિગર કરવાનું પણ બંધ કરી દેશે। ક્યાં વાત! સો એઝ આઈ ટોલ્ડ, આપણે પાછલા એપિસોડમાં વાત કરી છે કે આ જે દુનિયા છે એક સ્કૂલ છે, પૃથ્વી એક સ્કૂલ છે, બરાબર છે? આપણે અહીંયા કંઈક શીખવા આવ્યા છીએ, બરાબર છે ને? અને આપણે શીખીએ છીએ રિલેશનશીપ્સ થ્રુ, રાઈટ? અને આપણે જેના પણ રિલેશનશીપમાં આવીએ છીએ એ આપણો ટીચર છે, આપણો શિક્ષક છે, આપણને કંઈક ગુરુ છે, આપણો આપણને કંઈક શીખવાડવા માટે આવ્યો છે। તો જ્યારે તમે ટોક્સિક રિલેશનશીપમાં છો તો સૌથી પહેલા તો તમે એ જાણો કે હા, મને શીખવવા શું માંગે છે? જેમ કે હવે પ્રેક્ટિકલ વસ્તુ પર આવીએ, આપણે મૂવીઝમાં જોયું હશે, પેલી ની મૂવીઝ હતી જેમાં ટ્વીન હોય અને એક હોય એને બહુ હેરાન કરતા હોય અને બીજો આવે જાય, સીતા ઓર ગીતા હોય, યા તો કિશન કનૈયા હોય, યા તો એના જેવું જ હજી પણ એક જાબાસ ના શ્રીદેવીનું કયું પિક્ચર હતું, ચાલબાસ, તો એમાં કેવું કે એક એક હતી, એ બહુ જ ડરેલી ડરેલી રહેતી હતી, એની જગ્યાએ એકદમ લીડર આવી જાય, સ્માર્ટ હતી એકદમ, અને એની એનાથી રિપ્લેસ થઈ જાય છે કે તરત જ એની સાથે જે દુર્વ્યવહાર થતો હોય છે ને બંધ થઈ જાય છે। હવે ફોર એક્ઝામ્પલ, તમારા ફાધર અબ્યુઝિવ છે, યા તમારા તમે જેની સાથે પ્રેમ પ્રકરણમાં છો એ અબ્યુઝિવ છે, બરાબર છે ને? તો એવું કંઈક છે જે તમને, તમારી અંદરનો એવો કોઈક ડર છે જે તમને સ્ટેન્ડ લેવા નથી દેતો, તમને પ્રોપર ડિસિઝન લેવા નથી દેતો, અને એ વ્યક્તિ તમારા જીવનમાં એ શીખવાડવા માટે જ આવી છે કે તમારે સ્ટેન્ડ લેવાનું છે। એન્ડ ટ્રસ્ટ મી, ધ મોમેન્ટ યુ ટેક દેટ
સ્ટેન્ડ. ઘણી વખતે સ્ત્રીઓ માર ખાતી હોય પણ રિલેશનશીપમાંથી બહાર ના નીકળે, રાઈટ? પણ એ એમની અંદરનો ડર જ હોય છે કે હું બહાર નીકળી જઈશ પછી મારું શું થશે, રાઈટ? બટ એક વખત જસ્ટ સ્ટેપ આઉટ એન્ડ સી, ધ વર્લ્ડ ઇઝ રેડી ટુ એક્સેપ્ટ યુ. ટ્રુ ધેટ. બરાબર છે ને? તો એવી રીતે સમજો કે આ ટોક્સિક રિલેશનશીપને મેં મારા જીવનમાં કેમ અટ્રેક્ટ કરી, કેમ ઇન્વાઇટ કરી, અને પછી એ તમારી અંદરનો જે ડર છે ને એની ઉપર કામ કરો, એન્ડ ધેન સી હાઉ દેટ રિલેશનશીપ વિલ ગેટ ચેન્જ. ઓર તમે એમાંથી નીકળી જશો ને, ધેન યુ વિલ બી મચ બેટર પર્સન ધેન, ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ બીકમ મચ બેટર પર્સન ધેન વોટ યુઝ ટુ બી બિફોર. રાઈટ. સો દેર આર ટુ આસ્પેક્ટ્સ કે તમે ટોક્સિક રિલેશનશીપમાંથી કેવી રીતે, એક તો નીકળવું છે કે નથી નીકળવું, અને ના નીકળવું હોય તો એ કઈ શીખવાનું છે આપણે. ના, તમે જીવ ધ મોમેન્ટ યુ લર્ન, તમારે જે શીખવાનું છે તમે શીખી જશો ને, એટલે ટોક્સિક રિલેશનશીપ નો અંત આવી જ જશે. રાઈટ. યા તો એ રિલેશનશીપની અંદરની ટોક્સિસિટી જે છે એનો અંત આવી જશે, યા તો તમે રિલેશનશીપમાંથી નીકળી જ જશો. બરાબર છે? યા તો સામેવાળું માણસ બદલાઈ જશે, યા તો તમે બીજી રિલેશનશીપમાં જતા રહેશો. સો હાવ યુ ટેક અપ ધીસ હોલ યુ નો ટોક્સિક રિલેશનશીપ ઇન યોર લાઈફ, દેટ મેટર્સ અ લોટ. તમે શું વિચારો છો? આપણી અંદર ફોકસ કરો કે મારી અંદર એવો કેવો ડર છે, મારી અંદર એવી કેવી ગ્રંથિ છે, કેવો બ્લોકેજ છે, જેના લીધે થઈને હું મારી પર આટલા બધા અબ્યુઝીસ ચલાવી લઉં છું. ટ્રુ ટ્રુ ટ્રુ. અને એ ડરને રિપેર કરો એન્ડ સી ધ સિચ્યુએશન વિલ ઓટોમેટિકલી ગેટ ચેન્જ. વાવ. અલ્ટિમેટલી આપણી આસપાસની દુનિયા જે છે ને એ બીજું કઈ જ નથી, આપણી અંદર જે ચાલી રહ્યું છે ને એનું પ્રતિબિંબ છે. બહુ સાચી વાત કરી. અને જેટલા લોકો આપણને જોઈ રહ્યા છે, જેટલા લોકો આપણને સાંભળી રહ્યા છે, આજે આ વાત સાંભળીને એટલીસ્ટ એમને એ ખ્યાલ આવશે કે મારે આ રિલેશનશીપ જે છે, જે ટોક્સિક રિલેશનશીપ છે જેનાથી હું પસાર થઈ રહી છું, હાઉ આઈ હેવ ટુ ડીલ વિથ ધેટ. યસ યસ યસ. એટલે તમારા આ જે વાક્યો છે એ લોકોને ખૂબ સ્ટ્રોંગ વ્યક્તિ બનાવશે, ધેટ ઇઝ ફોર શ્યોર. બાકી મનીષ ખેરનાર આ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, એટલે તમે ત્યાં જઈને પણ મનીષજીને તમારા સવાલો પૂછી શકો છો. એન્ડ સ્ટે ટ્યુન, કારણ કે તમારા લાઈફના બધા જ પ્રશ્નો અમે અહીંયા બેસીને સોલ્વ કરવાના છે. રાઈટ સર? યસ યસ, ડેફિનેટલી વી વિલ ટ્રાય એટલીસ્ટ. અને એ જ રીતે થશે સ્વદર્શના. થેન્ક યુ.